નમસ્કાર મિત્રો, આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઇલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર. આજે આપણે 17 મે 2020માં ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની ચર્ચા કરવાના છીએ. તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઇકોન છે તેને પણ ટચ કરો, જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે. સાથે જ મિત્રો, વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો, જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ 17 મે 2020ના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન 1. હાલમાં જ કયા રાજ્યની સરકારે ઇન્ટરેક્ટિવ હેલ્થ પોર્ટલ લોન્ચ કર્યું? તો તે છે કેરળ રાજ્ય સરકાર કે જેણે આ પોર્ટલ લોન્ચ કર્યું છે. કેરળ રાજધાની તિરુવનંતપુરમ, મુખ્યમંત્રી પિનારાઈ વિજયન, રાજ્યપાલ આસિફ મોહમ્મદ ખાન, વિધાનસભાની બેઠકો 140, લોકસભાની બેઠકો 20, રાજ્યસભાની બેઠકો 9 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 2. હાલમાં જ કયા રાજ્યની સરકારે મંડી અધિનિયમમાં સંશોધન કર્યું? તો તે છે મધ્યપ્રદેશ રાજ્ય સરકાર, મધ્યપ્રદેશ રાજધાની ભોપાલ, મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, રાજ્યપાલ લાલજી ટંડન, વિધાનસભાની બેઠકો 230, લોકસભાની બેઠકો 29, રાજ્યસભાની બેઠકો 11, સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 3. આરબીઆઈના નવા આંકડા પ્રમાણે ભારતમાં 2019-20 દરમિયાન સોનાના ભંડારમાં કેટલા ટનનો વધારો થયો? તો થયો છે વધારો 40.45 ટનનો. આરબીઆઈનું પૂરું નામ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, સ્થાપના 1 એપ્રિલ 1935, મુખ્યમથક મુંબઈમાં છે અને ગવર્નર છે શક્તિકાંત દાસ. પ્રશ્ન 4. હાલમાં જ કયા રાજ્યની સરકારે FIR આપકે દ્વાર યોજના શરૂ કરી? તો તે છે મધ્યપ્રદેશ રાજ્ય સરકાર, મધ્યપ્રદેશ રાજધાની ભોપાલ, મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, રાજ્યપાલ લાલજી ટંડન, વિધાનસભાની બેઠકો 230, લોકસભાની બેઠકો 29, રાજ્યસભાની બેઠકો 11, સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 5. હાલમાં જ કઈ કંપનીએ IFCN ચેટબોટ લોન્ચ કર્યું? તો તે છે વોટ્સએપ. વોટ્સએપની સ્થાપના 2009માં, મુખ્યમથક કેલિફોર્નિયામાં છે, CEO છે ક્રિસ ડેનિયલ્સ. પ્રશ્ન 6. SBI જનરલ ઇન્સ્યોરન્સ કંપનીએ કયા નામથી એક સ્વાસ્થ્ય પોલિસી લોન્ચ કરી? તો તે છે આરોગ્ય સંજીવની. SBI જનરલ ઇન્સ્યોરન્સની સ્થાપના 2009માં, મુખ્યમથક મુંબઈમાં છે, MD અને CEO છે પુષણ મહાપાત્ર. SBIની વાત કરીએ તો SBIનું પૂરું નામ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, સ્થાપના 1 જુલાઈ 1955, મુખ્યમથક મુંબઈમાં, ચેરમેન છે રજનીશ કુમાર. પ્રશ્ન 7. હાલમાં જ કયા દેશે શરીરમાં વાયરસનો ખાત્મો કરવા માટે એક એન્ટીબોડી વિકસિત કર્યું? તો તે છે ઇઝરાયલ દેશ, ઇઝરાયલ, પાટનગર જેરુસલેમ, પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ, ચલણ છે ઇઝરાયેલી ન્યૂ શેકેલ. પ્રશ્ન 8. હાલમાં જ અમેરિકા પછી કયા દેશે કોરોના વાયરસના ઇલાજ માટે રેમડેસિવિર દવાને મંજૂરી આપી? તો તે દેશ છે જાપાન, કે જેણે આ દવાને મંજૂરી આપી છે. જાપાન, પાટનગર ટોક્યો, પ્રધાનમંત્રી શિન્ઝો આબે અને ચલણ છે જાપાની યેન. પ્રશ્ન 9. હાલમાં જ કયા દેશે નવા કોરોના વાયરસ એન્ટીજન ટેસ્ટને મંજૂરી આપી?
તો તે દેશ છે અમેરિકા, કે જેણે એન્ટીજન ટેસ્ટને મંજૂરી આપી છે. અમેરિકા, પાટનગર વોશિંગ્ટન ડીસી, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ચલણ છે અમેરિકી ડોલર. પ્રશ્ન 10. ADBA ક્યાં દેશને COVID-19નો સામનો કરવા માટે $500 મિલિયન વધારાની સહાયતા રાશિ મંજૂર કરી? તો તે દેશ છે બાંગ્લાદેશ. એડીબી એશિયન ડેવલપમેન્ટ બેંક, સ્થાપના 1966માં, મુખ્ય મથક મનીલામાં, અને આ બેંકના સભ્ય દેશો છે 68. બાંગ્લાદેશ, પાટનગર ઢાકા, રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ, પ્રધાનમંત્રી શેખ હસીના, ચલણ છે બાંગ્લાદેશી ટકા. પ્રશ્ન 11. હાલમાં જ નાબાર્ડે સહકારી બેંકો અને ક્ષેત્રીય ગ્રામીણ બેંકો માટે કેટલા રૂપિયા જાહેર કર્યા? તો જાહેર કર્યા છે 12,767,000 કરોડ રૂપિયા. નાબાર્ડ, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, સ્થાપના 1982માં, મુખ્ય મથક મુંબઈમાં છે અને ચેરમેન છે હર્ષકુમાર ભાનવાલા. પ્રશ્ન 12. વિશ્વ બેંકે COVID-19નો સામનો કરવા માટે $400 મિલિયન સહાયતા રાશિ મંજૂર કરી? તો તે દેશ છે અફઘાનિસ્તાન, કે જેના માટે સહાયતા રાશિ મંજૂર કરી છે. વિશ્વ બેંકની સ્થાપના 1945માં, મુખ્ય મથક વોશિંગ્ટન ડીસીમાં, અધ્યક્ષ છે ડેવિડ માલપાસ, એમડી અને સીઈઓ અંશુલા કાંત. પ્રશ્ન 13. રક્ષા મંત્રાલયે ભારતીય વાયુસેનાના 37 એરફિલ્ડ્સના આધુનિકીકરણ માટે કોની સાથે સમજૂતી કરી? તો સમજૂતી કરી છે ટાટા પાવર સાથે. IAFની સ્થાપના 1932માં, મુખ્ય મથક નવી દિલ્હીમાં છે, ચીફ છે રાકેશ સિંહ ભદૌરિયા. પ્રશ્ન 14. હાલમાં જ વિશ્વ થેલેસેમિયા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો આ દિવસ ઉજવવામાં આવ્યો છે 8 મેના રોજ. પ્રશ્ન 15. હાલમાં જ આવેલ WHOના રિપોર્ટ પ્રમાણે એપ્રિલ મહિનામાં પ્રતિ દિવસ કેટલા કોરોના દર્દીઓ થયા? તો પ્રતિ દિવસ એપ્રિલ મહિનામાં 80,000 જેટલા કોરોના દર્દીઓ થયા છે. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયોઝને લાઇક અને શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે, ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો. તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે, તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો. થેન્ક યુ વેરી મચ.